દાહોદ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય, નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. દાહોદ શહેર એક તરફ સ્માર્ટ સિટી તરફ હરણફાર ભરી રહ્યું છે, ત્યારે નગરવાસીઓને સ્માર્ટ સિટી ક્યારે જોવા મળશે તે એક મોટો પ્રશ્ન છે. ત્યારે સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામોથી છેલ્લા કેટલાય સમયથી શહેરવાસીઓ ત્રસ્ત બન્યા છે. એક તરફ રસ્તાઓ પહેલેથી બિસ્માર છે, જેને લઈને વરસાદમાં ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ, ભૂગર્ભ ગટર જેવા કામોને લીધે રસ્તાઓ ઉપર ખોદકામ કરી દીધા પછી રસ્તાઓનું કામ ન થતાં વરસાદી પાણી ઠેર ઠેર ભરાયેલા જોવા મળે છે. સાથે જ કાદવ કીચડ થવાથી રોગચાળો ફાટવાનો પણ ભય રહેલો છે. તો બિસ્માર રસ્તાઓને કારણે અનેક બાઇક ચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. તંત્ર સ્માર્ટ સિટીનું કામ આયોજનબદ્ધ કામગીરી કરવામાં નિષ્ફળ નીવડી હોય તેવું જણાઈ રહ્યું છે. નહીં મુંડા, ZSTV, દાહોદ. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી થઈ ચૂકી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે તેના માટે અમારો સ્ટાફ રેડી જ છે. અને જ્યાં જ્યાં વોર્ડ નંબર 3માં પાણી ભરાયા હતા ત્યાં પણ અમારો સ્ટાફ જઈ અને એ પણ સોર્ટ આઉટ કર્યું જ છે. આ જ્યાં સુધી સ્ટ્રોમ વોટરની પૂરી યોજના પૂરી ના થાય ત્યાં સુધી આ તકલીફ તો દાહોદમાં રહેશે જ. બીજું કે અત્યારે જે પહેલા વરસાદની અંદર દાહોદમાં અનેક જગ્યાએ ખાડા છે, એની સાથે જે સ્માર્ટ સિટીના કામો માટે જે રોડ રસ્તાઓ ખોદવામાં આવ્યા છે એના કારણે કાદવ કીચડ પણ બહુ છે, તેની જે સમારકામની કામગીરી બી નથી કરવામાં આવી પૂરી. વરસાદ પડ્યો છે એ તમારી વાત સાચી છે કે દાહોદમાં ખાડા પડી ગયા છે. દરેક ગામમાં આમ તો વરસાદ પડે એટલે નાના મોટા ખાડા થતા જ હોય છે, પણ અમે જે તે એજન્સીને સૂચના આપી અને એ રોડ વરસાદ બંધ થાય ત્યારે રિપેર કરવાની સૂચના આપી દીધી છે. પણ અત્યારે સામે ચોમાસે આજે ખોદકામની કામગીરી કેટલી યોગ્ય? એવું છે કે જ્યાં સુધી કોઈ યોજના પૂરી ના થાય ત્યાં સુધી આપણને એનું ફળ મળતું નથી. એટલે અમારો પણ એવો આગ્રહ હતો કે જેમ બને તેમ સ્ટ્રોમ વોટર પૂરી થાય અને આ ચોમાસામાં એ યોજનાનો લાભ નગરવાસીઓને મળે. પણ ક્યાંક કામ લંબાયું હોવાથી એવું કહેવાય ને કે આયોજનબદ્ધ રીતે એ યોજનાને પૂરી કરવાની અમારી તૈયારી છે.